<والشتركة> لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم بقية الله خير لكم إن كنتم مؤمنين سلوات بر محمد وآل محمد સૌપ્રથમ તો ખુદા વંદે આલમનો શુક્ર અદા કરીએ કે આપણને અયામે અઝાબાદ નવ રબ્યુલ અવલની ખુશી નસીબ કરી અને આ ખુશીની ખૂબ ખૂબ મુબારક બાદ આપ તમામિનીન મુનાતની ખિદમતમાં ઉલ્માએ કેરામ મરાજે કેરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને ઈદ ઝહેરાની ખૂબ ખૂબ મુબારકબાદ یک با واسه بلن صلوات ورې زمانہ نا امام ني خدمت ما پيش کړئ ان الله مسلئ علیه و رحمت و پیر محمد ایده زهرا خپل زمانہ نا امام ني امامت نو پہلو दिवस ساتو سات اهل بیت له سلام نا خاندان ما ખુશીની તારીખ કઈ મુનાસિબત છે ઇનશાલ્લા અર્સ કરું છું ઇમામની ઇમામતનો પહેલો દિવસ જોકે આપણા દરેક ઇમામની શહાદત બાદ એમના પછી આવવા વાળા ઇમામની ઇમામતનો પહેલો દિવસ હોય આપણે કોઈ પણ ઇમામની શહાદતના બીજા દિવસે કોઈ ઇમામની ઇમામતનો પહેલો દિવસ નથી મનાવતા આ મખસૂસ છે ફક્ત આપણા જમાનાના ઈમામથી કારણ કે આ ઈમામની ઇમામત શરૂ થઈ રહી છે કે જેમની ઇમામતના જમાનામાં આપણે છીએ જે દોરની અંદર આપણે બધા છીએ ઈ જમાનાની ઇમામની ઇમામત શરૂ થઈ રહી છે જો કે આ ખુદ ઇમામ માટે કોઈ ખુશીનો મોકો નથી બલકે આપણા માટે આ ખુશીનો અવસર છે કે ઈમામની ઇમામત શરૂ થઈ રહી કે જેમની ગઈબત અત્યારે ચાલી રહી છે એમના ઝુહૂરના આપણે ઇઝારમાં છીએ રાવીનું નામ છે અબુલ અદિયાન પોતે બયાન કરે છે કે મને અગિયારમાં ઇમામે અમુક અમાનતો અમુક પત્રના જવાબ મને સોંપા અને મને એક બીજા ગામમાં મોકલો અને મને કીધું કે આ મારા શિયાઓના સવાલોના જવાબ છે તારું કામ છે કે આને પહોંચાડી આવ ફલાણા ગામમાં અને જ્યારે તું આટલા દિવસ પછી પાછો આવીશ હું આ દુનિયાથી રડવાનો અવાજ બુલંદ હશે ઈમામે જે જવાબદારી સોંપી અંજામ આપી અમુક દિવસો બાદ જ્યારે હું પાછો ફેરો બરાબર એ જ દિવસે જ્યારે ઇમામે કીધું હતું હું પાછો ફેરો અગિયાર મહેમામની શહાદત થઈ ગઈ હતી એમના ઘરે રડવાનો અવાજ આવી રહ્યો હતો ઈમામ જ્યારે મને મોકલી રહ્યા હતા ત્યારે મને જ્યારે આ વાત કીધી હતી પોતાની શહાદતની ખબર આપી હતી ત્યારે મેં સવાલ પણ પૂછ્યો હતો કે મૌલા તમારી શહાદત થઈ જાય તો તમારા બાદ અમારા ઈમામ કોણ અમે કોના સામે બયત કરીએ અમે કોને ઈમામ માનીએ ત્યારે ઇમામે નિશાનીઓ આપી હતી એક નિશાની આ હતી કે જે કોઈ મારા પર નમાઝ પડે એ વખતના ઇમામ બીજું જે કોઈ પણ તારી પાસેથી આ અમાનતના આ સવાલોના આ જે કઈ શિયાઓએ લેટર મોકલા છે એ તારી પાસેથી જે તલબ કરે ને એ છે ઇમામ હાર આવી કે છે હું તો ગયો હતો ને ઈમામના સવાલોના જવાબ આપવા એ લોકોએ પણ કંઈક સવાલ મોકલા હતા અમાનત હતી મારી પાસે જે કોઈ તલબ કરી તારા ઈમામ રાવી કે છે હું સીધો પહોંચી ગયો અગિયારમાં ઈમામના ઘરે ત્યાં લોકો રડી રહ્યા હતા ગમનો માહોલ હતો ઈમામનો જનાઝો તૈયાર પણ મેં શું જોયું લોકો બધા ભેગા થયા છે અને ઈમામના ભાઈ જાફર જે ગઈકાલે આપણે જિકર કર્યા ને જાફર એક કઝાબ એને બધા તસલીયત આપે છે એને બધા પુરુષો આપે છે અને એ બેઠા છે એને બસ બધા એની સાથે કૌદોલ્યાસ કરે છે જ્યારે એમને જોયા એટલે મારા દિલમાં શક પેદા થયો કે આ છે ઇમામ આ છે તો આપણે ઓળખીએ છીએ કેવો માણસ છે પણ હવે ઇમામનો જનાજો તૈયાર લોકો નમાઝ મૈયત પડવા માટે તૈયાર મેં શું જોયું બધા લોકોની અંદર આ જાફર એક કઝદાબ એ આગળ વધે છે એ અગિયારમાં ઈમામના જનાઝા ઉપર નમાઝ પઢાવવા ચાહે છે એવા જ

જ્યારે આ હસ્તીને મેં જોયા આ બાળકને મેં જોયા રાવી કે છે મારા દિલમાં ઇતમિનાન થઈ ગયું પહેલી નિશાની મને મળી ગઈ કે જે અગિયારમાં ઇમામના જાનશીન છે ઇમામે જમાના નમાઝ પઢાવીને ચાલ્યા ગયા પાછા હોજરામાં જતી વેળા જ્યારે મારી બાજુમાંથી પસાર થયા મારાથી સવાલ કર્યો લાવ પેલી અમાનતો લાવ ઓલા સવાલો જે અમારા શિયાઓ આપ્યા છે મારાથી જ્યારે તલબ કર્યો મારા દિલમાં યકીન થઈ ગયું ઇમામ આ દુનિયાથી ઓછા છે પણ આપણને લાવારિસ મૂકીને નહીં પોતાના જાનશીનને આપણી દરમિયાન છોડીને ગયા છે અને આ તારીખથી ઇમામે જમાનાની ઇમામતનો દોર શરૂ થાય છે આપણી બધા આજની તારીખમાં ઈદ એ ઝહેરા મનાવીએ છીએ હું એને બયાન કરું એ પેલા એક મતલબને ને કરવા માંગુ છું અને તે આ કે આપણે મહિના દિવસ ગમ શા માટે અને આજે ખુશી મનાવીએ છીએ શા માટે સવાલ છે ને મારા નવજવાન ભાઈઓનો હક છે ને આ વાતને જાણે ગમ મનાયવા શા માટે આપણા ગમ મનાવાથી શું થાય એટલે બેથને કઈ ફાયદો થયો અહેલ બૈત ને કઈ લાભ થ્યો આપડે આંસુ વહાઈવા આપડે માતમ કર્યા બે મહિના આઠ દિવસ ગમ મનાઈવા ને આજે ખુશી એની વજહત કરવા માંગુ છું ને તે આ કે જ્યારે પણ કોઈ કામ કોઈ એક્શન આપણે જો એને કબૂલ રાખતા હોય એ કામ ઉપર આપણી આપણું જે કઈ રિએક્શન હોય આપણે એ કામ પર રાજી હોઈએ તો જાણે એમ કે આપણે કામમાં શરીક છીએ કરબલાની અંદર ઇમામે હુસૈનના સાથીઓ જેટલી મોટી કુરબાની આપી ઇમામે હુસૈનનો સાથ આપવામાં આપણે ઇમામે હુસૈનના સાથીઓને જો વખાણીએ એમની યાદ મનાવીએ એમનો જિક્ર કરીએ એમની આઈડિયોલોજીને આપણે પોતાના મગજમાં અપનાવીએ એમના વિચારોને આપણે કબૂલ કરીએ જાણે એમ કે આપણે કરબલાના સાથમાં હોઈએ આ વાત હું ક્યાંથી અર્સ કરું છું નહેજુલ બલાગાની અંદર બારમા નંબરનો ખુતબો જંગે જમલ તમામ થઈ જંગે જમલ પૂરી થઈ મોલાલીના લશ્કરોની જીત થઈ મૌલાલીના લશ્કરવાળા ખુશી મનાવી રહ્યા હતા એવામાં જ એક મો એક મૌલા અલી નો ચાહવા વાળો મૌલાલી ને કહે છે એટલે તરત મૌલા અલી એ માણસને કહે છે તારા ભાઈનું દિલ અમારી સાથે હતું એની નિયત અમારી સાથે હતી અમારો સાથ આપવાની હતી ઓલો ચાહવા કહે છે હા મૌલા

આટલું જ નહીં કયામત સુધી આવનારી નસલોમાં જે કોઈના પણ દિલો દિમાગ જે કોઈના વિચાર જેની ફિક્ર જેની આઈડિયોલોજી અમારી સાથે હશે ને મૌલા અલી કે છે જંગે જમલમાં ઈ અલીના લશ્કરમાં સામેલ છે આ એક નિયત એક વિચાર એક ફિક્ર કોઈ કૌમની આઈડિયોલોજીને અપનાવવી એટલો અસર રાખે છે કે આપણને એ લોકોની અંદર શામિલ કરી દે છે સારા કામમાં પણ એક ઊંટણી હતી એક ફિમેલ ઊંટ કે જે મોજીઝા તરીકે પહાડમાંથી નીકળું હતું અને કૌમની દરમિયાન જનાબે સાલેહ નબી આ ઊંટને રાખ્યું કે તમે આનું ધ્યાન રાખો કોઈ પણ આને કરતા એને આરામથી ચરવા દો ખાવા દો અને પીવા દો પણ કરી નાખે છે ઉપર અઝાબ આવે છે ને પૂરી કૌમની મજમત કરે છે ખુદા મૌલા અલી પોતાને ખુતબાની અંદર કહે છે જનાબે સાલેહ નબીના ઊંટને એક માણસે કતલ કર્યું પણ ખુદા કે છે કે આ પૂરી કોમ ખરાબ હતી અને ઊંટને કતલ કરવામાં સામેલ હતા શા માટે એક માણસ કાતિલ હતો હતો એક માણસ કામ કરતો બીજા બધા એના કામ પર રાજી હતા એને બ્રાવો કહેતા હતા એના માટે એના કામને વખાણતા હતા જાણે કે તાળી પાડતા હતા કે આ બહુ સારું કામ કર્યું એનું એના એનું સમર્થન કરવું

જે કોઈ લોકો કોઈ પસંદ કરતા હોય એના કામને પણ પસંદ કરતા હોય ખુદા એના કામમાં એને ભાગીદાર બનાવે છે શો ખુદા એ કરબલાથી જો આપણે મોહબ્બત કરીએ એમના કામને પસંદ કરીએ પસંદ કરવાની જ વાતની નહીં તમન્ના કરીએ છીએ ને એ કાશ અમે કરબલામાં તમારી સાથે હોતે આ તમન્ના આ એના આપણે વખાણવું એનું સમર્થન આપણને કરબલા વાળાઓની સાથે કરી દે છે હવે આપણે આટલા દિવસો સુધી ગમ કરબલાની યાદ મનાવ્યા હજી પણ એક દાખલો આપું અને ત્યારબાદ ખુલાસો કરું મારી વાતનો જનાબ ઇબ્રાહીમ નબી એમને આપણે બધા જાણીએ છીએ નમૃદ આગમાં ફેંકા કેવી મોટી આગ સળગાવી હતી કેટલા વરસ તો લાકડા ભેગા કરવામાં લાગી ગયા નમરૂદે પોતાની કોમને હુકમ આપ્યો હતો કે તમે બધા લાકડા જમા કરો આપણે ઇબ્રાહિમને જે આપણા ખુદાઓનો દુશ્મન છે એને આપણે આગમાં સળગાવવાના છે એટલા લોકો લાકડા ભેગા કરતા જાણે એમ કે પોતાના ઘર માટે લાકડા લાવતા એક એક હિસ્સો એક ભાગ અલગ કાઢતા કે આ ઇબ્રાહિમને સળગાવવા માટે એ કોમની ઓરતો ક્યારેક મન્નત માનતી મારું આ કામ થઈ જાય તો આટલા લાકડા હું આપીશ નમ્રુદની આગ બાળવા માટે અને એટલા લાકડા જમા કર્યા એટલી મોટી આગ સળગાવી જનાબ ઇબ્રાહિમ નાખવા કેમ એ વિચારમાં પડી ગયા એક સાધન થી એમને દૂર થી ફેંકવામાં આવ્યા એની અંદર એટલી મોટી આગ કે પરિંદુ પક્ષી એના ઉપરથી ઊડીને પસાર ના થઈ શકે એટલી મોટી આગ એ આગની નિશાનીઓ એની રાખ હજી પણ મોજૂદ છે ને એ રાખમાં જ્યારે જયારતમાં જઈએ એક અત્રાફના એક શહેરમાં આવે છે જે બાળવામાં આવ્યા એના અસરાત હજી પણ બાકી છે હું શું કહેવા માંગુ છું મારે કહેવાનો મતલબ આ છે જ્યારે આ આગ બળી રહી હતી ને કહેવામાં આવે છે કે એક પક્ષી એક ઉવાઝો એનું દિલ બળે છે જનાબ ઇબ્રાહિમ માટે કે બિચારા ઇબ્રાહિમને આગમાં નાખશે ઇબ્રાહિમ નબી ને અલ્લાહના બંદા ને ખુદાના દોસ્તને ને આ પક્ષીએ શરૂ કર્યું જાતું નદી કિનારેથી પાણી પોતાના મોઢામાં લેતું અને આગ ઉપર નાખતું શરૂ કરે છે લે છે પાણી ઉડીને જાય આગ ઉપર નાખે આટલું એવું પક્ષી એના મોઢામાં કેટલું પાણી સમાય અને એ પાણી નાખવાથી આગને શું ફરક પડવાનો છે આટલી મોટી આગ મેં બયાન કર્યું ને આટલી મોટી આગ જ્યારે આ પક્ષીથી પૂછવામાં આવ્યું ને તો આ પક્ષીને જ્યારે કહેવામાં આવ્યું કે તારા આ પાણીના ટીપાથી કંઈ વળવાનું નથી ઇબ્રાહિમ ને કઈ ફાયદો થવાનો નથી ત્યારે આ પક્ષી જવાબમાં કે છે ફાયદો થાય કે ના થાય હું ખુદાની બારગાહમાં દર્શાવવા માંગુ છું ખુદાયા મારું દિલ ઇબ્રાહિમ સાથે છે નમરૂદ સાથે નથી મારું દિલ કોની સાથે છે મારા વિચાર કોની સાથે છે હું કોના આગળ વધારું છું છું હું સાથે અને મારે દર્શાવવું હોય મારી આઈડિયોલોજી દર્શાવવી હોય તો હું આ રીતના નાનું એવું કામ કરું છું દુનિયા અત્યારે અમારાથી પૂછે તમે આંસુ વહાવો છો એટલે બેત માટે શું ફાયદો શું વળવાનું છે કઈ વળે કે ના વળે તમારી નજરમાં બસ આટલું તો છે ને અમે ખુદાની બારગાહમાં એલાન કરીએ છીએ ખુદાયા અમારો દિલ કરબલામાં હુસૈન સાથે છે ઉમર સાદની સાથે નથી મુસલમાનો કલમો પડવા વાળાઓ રસૂલે ખુદાની રિસાલત ની ગવાહી દેવા વાળાઓ અમે તમારાથી પૂછીએ છીએ ચૌદસો વર્ષ બાદ અત્યારે અમે અમારી પોઝિશન દેખાડીએ છીએ અમે ઇમામ હુસૈન ને સલામ કરીને કહીએ છીએ તમે બતાવો છો તમે લોકો કોની સાથે છો નબી ના નવાસા ની સાથે છો અલીઓ ફાતિમાની ઔલાદની સાથે છો કે પછી ખુદાના ખાસ્તા ઓલી બાજુ કઈ રિશ્તો છે આ માતમ આ અઝાદારી થકી આપણે આપણી પોઝિશન દેખાડીએ છીએ આપણે કોણ છીએ આપણી ઈદાંતી તે શું છે આપણે અહેલે બૈત અલહમુસલામ થી મોહબત કરીએ છીએ ચોખી વાત ખુદાએ કુરાન માં એમની મોહબત ને આપણા ઉપર ફરજ કરી છે હવે જેનાથી આપણે મોહબત કરતા હોય કેવી મોહબત આપણા બાલ બચ્ચાઓ કરતા પણ વધારે મોહબત આપણા જાન માલ કરતા પણ વધારે અહેલે બેત ની મોહબત આપણા

ખુદાએ અમારા શિયાઓ અમારા ચાહવા વાળાઓને પસંદ કર્યા અમારા શિયાઓ એ છે મૌલા કહે છે જે અમારી ખુશીમાં ખુશ થાય અમારા ગમમાં ગમગીન થાય અમારા શિયા એ છે કે જે અમારી રાહમાં પોતાની જાન અને માલને કુરબાન કરતા હોય ફઉલાઈકા મિન્ના આ લોકો અમારા છે તરફ આવી રહ્યા છે અંદર પણ અમારી સાથે સાથે હશે પર કરી આપણે એમનાથી મોહબ્બત કરીએ છીએ હવે જેનાથી આપણને મોહબ્બત છે કોઈ એમને કતલ કરે કોઈ એમનો કાતિલ હોય એમના પર જુલમ કરનાર ઝાલિમ હોય એમને તકલીફ પહોંચાડનાર હોય દેખીતી વાત છે કે એમના કાતિલ એમના પર ઝુલ્મ કરનાર ઝાલિમની નફરત આપણા દિલમાં પેદા થાય અહેલે બૈત થી મુહબ્બત એને કહેવાય તવલ્લા એમના દુશ્મનો થી નફરત એને કહેવાય તબરા તવલ્લા એક એક્શન છે તો તબરા એનું રિએક્શન છે જેનાથી મોહબ્બત છે એને કોઈ તકલીફ પહોંચાડે તો બેશક આપણું દિલ પણ એ કાતિલ ને કબૂલ નથી કરવાનું મોહબત જેટલી મોહબ્બત ઇમામે હસનથી છે એટલી જ નફરત એમના થી છે જેટલું પ્યાર જેટલી લાગણી ઇમામે હુસૈન માટે આપણા દિલમાં છે એટલી જ યઝીદ અને કરબલાના તાલીમોથી આપણા દિલોમાં જે આપણે નફરત કરીએ જે કઈ આપણા દિલની અંદર એમના વિશે વિચારો છે એને કહેવાય તબર્રા અને તવલ્લા અને તબર્રા આ કોઈ નવી ચીજ નથી આ તો કુરાની મજીદમાં છે અમારા એક દોસ્તે ઘણી સારી शायरी कीदी हती बस इन्हें बयान करी ने आदनी मुनासिबत ने एक बे बातों ने बात पूरी पोते कहे कुरान की आयात में मिलता है तबर्रा जालिम पे भी जालिम पे तो अल्लाह भी करता है तबर्रा जालिम ने तो खुदा पण कबूल नहीं राखतो कुरान में शामिल है बरात का भी सूरा अल्लाह ने मोमिन को सिखाया है तबर्रा है मिसल तवल्ला है मिसल तवल्ला ही तबर्रा भी इबादत मोमिन का मोमिन की इबादत का सलीक़ा है तबर्रा वो कोई वो कोई हो गासिब हो के जालिम हो के फासिक वो कोई हो जालिम हो गासिब हो के फासिक इन तीनों पे हर वक्त ही करना है तबर्रा हम जब भी जहां से भी कहीं करते हैं लानत हन, हम जब भी जहां से भी कहीं करते हैं लानत हकदार के दरवाजे पे जाता है तबर्रा नारे है मौला अली मोहब्बत जेटली अपना दिलों में दुश्मनों थी, की नफरत एटले तो अपने मौला अली ऊपर अहले बैतर ऊपर दो सलाम मोकिए અને અને એમના એમના દુશ્મનો લાનત મોકલીએ છીએ લાનત કોઈ નવી ચીજ નથી લાનત તો કુરાનમાં છે રસૂલની જબાન થી અમુક લોકો ઉપર લાનત થઈ લાનત એટલે એક જાતની બધું આ ખુદાયાતુ ફલાણા ને તારી રહેમત થી દૂર કર એ છે લાનત फजीलत आल अहमद के आल अहमद के दर को फजीलत ढूंढ लेती है मबदत ढूंढ लेती है मोहब्बत ढूंढ लेती है अली का चाहने वाला कहीं भी दफन हो लेकिन अली के चाहने वाले को जन्नत ढूंढ लेती है तबर्रे में अदू का नाम लेने की जरूरत क्या अली के दुश्मनों को खुद ही लानत ढूंढ लेती है एक बर मोहम्मद वाले मोहम्मद करबला में आटला जुल्म करा ई लोग जार वासी जहन्नम थिया तो ई तारीख में अपने खुशी के नहीं, ई लोगों पर लानत मोकलिए के नहीं જેટલી લાનત મોકલશું ખુદા એ લોકોના અઝાબમાં ઓર વધારો કરશે આ તારીખ એ તારીખ છે કે જ્યારે આપણા ચોથા ઈમામ મક્કામાં હતા હજની મોસમ બાદ ઇમામ ત્યાં અમુક મહિના રોકાણા હતા અને કરબલાના બનાવના છ વર્ષ બાદ હિજરી સન એકસઠ માં કરબલાનો બનાવ બન્યો હિજરી સન સડસઠ ની અંદર સ્વસન સેત ની અંદર જ્યારે જનાબે મુખ્તાર કયામ કરે છે અને અમુક લોકોને વાસીલે જહન્નમ કરે છે જ્યારે મુખ્તર ફરજંદ ઇબ્રાહીમે અશ્તરને બસરા મોકલા તમે જાઓ અને ઈબને ઝિયાદના લશ્કર સાથે લડો જ્યારે માલિકે અશ્તરના દીકરા લશ્કર લઈને ગયા મુસીલ એક ગામ છે ત્યાં સુધી પહોંચ્યા ઇબને ઝિયાદના લશ્કરને જ્યારે ખબર પડી કે માલિક અશ્તરના ફરઝંદ આવે છે એવા ભાગે છે ઇબને ઝિયાદના લશ્કરવાળા અમુક લોકો તો ભાગીને નદીમાં ડૂબી ગયા ફરાર કરી ગયા અને બાકીના જે હતા એ વાસીલે જહન્નમ થયા એમાં સૌથી મોટો કાતિલ ઇબને ઝિયાદ ઈ અહીંયા કતલ થાય છે બરાબર આશુરાનો દિવસ હિજરી સન સડસઠ ઇબને ઝિયાદ વાસીલે જહન્નમ થાય છે અને એના માથાને આ ઇબ્રાહીમે અશ્તર મુખ્તાર સુધી મોકલે છે આ માથાને આપણા ચોથા ઇમામની ખિદમતમાં મોકલે છે જ્યારે ચોથા ઇમામની ખિદમતમાં આ ઝાલિમનું માથું આવે છે ઇમામ સુફરા પર બેઠા હતા કંઈક ખાઈ રહ્યા હતા એવામાં જ સિપાહી આ ચીજને લઈને આવ્યો ઈમામને જ્યારે જાણ થઈ ઇમામ

અને અમને એવી રીતના દાખલ કરવામાં આવ્યા ઇબને ઝિયાદે તવજ્જો પણ ના આપી કેટલી વાર સુધી અમારો ખ્યાલ પણ ના કર્યો ઇમામ કહે છે ત્યારે મે બદદુ આ કરી હતી ખુદાયા આ ઝાલિમ ને પણ એના માથા ને પણ એવી જ રીતના મારી પાસે લાવ કે હું પણ સુફરા પર બેઠો હો અને આ ઝાલિમ ના મરવાના સમાચાર ને સાંભળો અને ઇમામ ખુશ થાય છે ત્યારબાદ ઇમામે બીજા પણ અમુક માથા એવા હતા અમુક ઝાલિમો અને આ મોકા ઉપર હવે ઇમામ પોતાના અહેલે હરમને સોગ ઉતારવાનો હુકમ આપે છે આટલા વર્ષો થઈ ગયા હતા રિવાયતમાં મળે છે કે અહેલે બેતના ઘરવાળાઓ સાદા કપડા ને ગમનાક લોકોના કપડામાં હતા વર્ષોથી આટલા વર્ષોથી સારા ખાવાના નોતા પકાવવામાં આવ્યા આટલા વર્ષોથી બની હાશિમના લોકો ખિઝાબ નોતા કરતા અને ગમનો માહોલ હતો જ્યારે આ ઝાલિમ વાસીલે જહન્નમ કયો ત્યારે ચોથા ઇમામ આ રીતના હુકમ આપે છે કે હવે આપણો શોગ ઉતારો અને હવે આપણે ઇમામના ગમને ઉતારીએ અને ખુશીઓ મનાવીએ આ દિવસ પછી ઇમામના ઘરમાં હવે ચૂલા સળગે છે અને સારા ખાવાના પાકે છે રાવી કે છે બસ એક જુમલો ચોથા ઇમામને કરબલા બાદ ક્યારેય હસતા જોવા નથી જોયા જોવામાં આવ્યા સિવાય આ દિવસે કે જ્યારે ઇબને ઝ્યાદનું માથું ઈમામની ખિદમતમાં લાવવામાં આવે છે જ્યારે ચોથા ઇમામ ખુશી મનાવતા હોય તો આપણે બધા પણ આ તારીખમાં ખુશી મનાવીએ આપણા ચહેરા ઉપર પણ મુસ્કુરાહટ હોય અહેલિબૈતની ખુશીમાં આપણે ખુશ થઈએ સામેલ થઈએ થોડુંક ઇંતકામ લેવામાં આવ્યું ઇમામે હુસૈનના કાતિલોથી હજી મોટું ઇંતકામ તો બાકી છે जे वारिस हुसैन आवी ने ले से अभी तो सैयद सज्जाद मुस्कुराए हैं खुशी मनाएगी जहरा तेरे जहूर के बाद इमाम ना जहूर पछे इंशाल्लाह आ इंतकाम पूरे पूरे लेवा मा आवे त्यारे आपणे खुशी मना सु खुदा नी बारगाह मा दुआ गुजारी छे परवरदिगारा आ खुशी नी तारीख ने हमारा माटे मुबारक करार दे

आ मुहब्बत ने अमारी नस्लों में बाकी राख खुदाया दुनिया में जियारत आखिरत में शफात नसीब कर जमाना ना इमाम ना जहूर में ताजील फरमा अमारो शुमार इमना साथियों में कर रब्बना तकबल मिन्ना इन्नक अंत समी उल अलीम महफिल ने कबूली वास्ते त्रोण वक़्त बुलंद सलवात محمد اللهم صل على محمد وآل محمد اللهم